પરમ સખાને પત્રાવલી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે વિલિયમ રોઝેનસ્ટાઈનને લખેલો પત્ર. અનુવાદ જયંત મેઘાણી. રવિન્દ્રનાથ લખે છે, અરબાના અમેરિકા 10 નવેમ્બર 1912. મારા પ્રિય મિત્ર, આ પરિવેશની શાંતિ અને ઉજાસથી ભરી ભરી નિરાંત દિવસે દિવસે મારા અંતઃસ્થલમાં ઘૂંટાતી જાય છે. મધમાખીને કોઈ પુષ્પના ગર્ભમાં પરાગ ભંડાર જડી ગયો હોય અને પાંખોને બીડીને એ મધુકોશમાં સ્થિર થઈ ગઈ હોય એવી સ્થિતિ મારી છે. મારી અંદર વસતા લઘુ સ્વરૂપની આડેનો પડદો હટી ગયો છે ને મારામાં વસતો સાચુકલો ને આદિમ હું પોતાનો સંદેશ સર્વત્ર પ્રસારી રહ્યો છે. જન્મ અને મરણ, સુખ અને પીડન એ સર્વને પેલેપાર વિહરતી અસ્તિત્વ લીલાના સ્વીકાર માટેનો તેનો પોકાર અંતે મને પહોંચ્યો છે. પતંગિયું પોતાની આસપાસ ગૂંથાયેલા રેશમી તાંતણાના બંદીખાનાને ભેદવા મથી રહ્યું છે. પાંખો પસારીને પ્રકાશભરી સૃષ્ટિમાં એ ઉડાઉડ કરવા ચાહે છે. મારા જીવનની સ્વાર્થી હિફાજતો, દુન્યવી આકાંક્ષાઓ એ બધું આજે છેક જ ગૌણ અને ક્ષુલ્લક ભાસે છે. મુક્તિ વાંચું છું, જે કેવળ પ્રેમ અને સૌંદર્યનો અવતાર છે એવા પરમાત્માના અંતરમાં લીન થઈ જવાની મુક્તિ ઈચ્છું છું. આવી ઈચ્છા જાણે કોઈ વેદના સ્વરમાંથી ફૂટતી હોય એવું લાગે, જાણે કોઈ વાદક વાયોલિનના સ્વર મેળવતો હોય અને ચિત્કારશા સૂર તેમાંથી ઉઠતા હોય, પણ એ પછી આવનારા મધુર સૂરના પૂર્વ સંકેત જેવા હોય. મને લાગે છે સમાજની ક્ષુલ્લક પ્રવૃત્તિઓમાં બાકીનું જીવન વેડફી નાખવું ન જોઈએ. સંધ્યાના સુવર્ણરંગી ઉજાસ નીચે એકલવાઈ કેડી પર ચાલતો હું મારો ઘડો ભરવા ઝરણ કાંઠે જઈ રહ્યો છું. સદૈવ તમારો રવિન્દ્રનાથ ટાગોર.